વલસાડ નજીક આવેલા સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર પરબ ધામ ખાતે આગામી તારીખ 7મી એ પરંપરાગત રીતે અષાઢી બીજ મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે. દર વર્ષે કરતા આ વર્ષે દાણાથી પણ વધુ જનમેદની ઉમટે તેવું જણાઈ રહ્યું છે. આ ધાર્મિક મહોત્સવના આયોજન માટે તડામાર તૈયારીઓ પૂર્ણતાને આરે છે. હવે પરબ ધામના મહંત કરશનદાસ બાપુ ગુરુ સેવાદાસ બાપુના સાનિધ્યમાં યોજાઈ રહેલા અષાઢી બીજ મહા મહોત્સવ અંતર્ગત તારીખ 7 જુલાઈના સવારે સરસ 7 કલાકે પૂજ્ય બાપુના હસ્તે નિશાન પૂજન અને ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ લોકમેળો ખુલ્લો મૂકવામાં આવશે. જો કે માનવ મહેરામણ તો તારીખ 6થી જ આવવાનો શરૂ થઈ જશે. સવારે પૂજન અર્ચન યજ્ઞ સહિતના ત્રિવિધ કાર્યક્રમો યોજાશે. અત્રે આ પરબધામના અષાઢી બીજના મહામહોત્સવ નિમિત્તે સ્વયંભૂ મેળો ઉજવાઈ રહ્યો છે અને મેળાની સંપૂર્ણ રીતે તૈયારી થઈ ગઈ છે, જેમાં યજ્ઞ ભોજન અને ભજનનો ત્રિવેણી સંગમ નું આયોજન કરવામાં આવ્યું છે. પૂજ્ય બાપુ દ્વારા અને યજ્ઞો બ્રાહ્મણો દ્વારા યજ્ઞો કરવામાં આવશે. હજારોની સંખ્યામાં સ્વયંસેવકો પોતાની સેવા આપશે અને રસોડાની અંદર પણ સુંદર મજાની પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વર્ષે વધારે જનસંખ્યા અને જનમેદની ઉમટે એવી આશા દર્શાવવામાં આવી છે. જોકે પરબધામનો મેળો અષાઢી બીજનો મહોત્સવ અષાઢી બીજના દિવસે દેવીદાસ બાપુને અમરમાએ જીવતા સમાધિ લઈને ચેતન સમાધિને સમાધિ લઈ છે અને તેથી અત્યારે અષાઢી બીજના પરંપરાગત ઉજવાતા આ મેળાની અંદર સાધુ સંતો મહાપુરુષો ગિરનારના સિદ્ધો સંતો મહંતો બધા વધારે છે દર્શનાર્થે. તો આ સ્વયંભૂ મેળામાં અતિશય બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે અને સ્વયંભૂ રીતે સ્વેચ્છાએ પધારવા અહીંયા પરબધામની અંદર સ્વયંભૂ મેળામાં લાભ લેવો એવો અનુરોધ કરવામાં આવે છે. પૂજ્ય બાપુના આશીર્વાદથી આ સંપૂર્ણ મેળો સારી રીતે ઉજવવામાં આવે અને સંપૂર્ણપણે ભોજન ભજન યજ્ઞ આધ્યાત્મિક ભાવ સાથે ઉજવવામાં આવે. આ મેળાનું બહુ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે.